નમસ્કાર, એસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર્મી. તો નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ચાફરાબાદ પાસેના છેરણા ગામ નજીક એગ્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ પ્રાઇવેટ કંપનીએ ટ્રક ડ્રાઈવરોને ત્રણ ત્રણ મહિનાથી પગાર ન આપતા ડ્રાઈવરોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને આંદોલન પર ઉતરી ગયા છે. ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે કોન્ટ્રાક્ટર એગ્રો એજન્સીના સીઈઓએ ડ્રાઈવરને ત્રણ ત્રણ મહિનાથી પગાર ન આપતા આખરે તમામ ડ્રાઈવરો આંદોલનના માર્ગે ચડ્યા છે. ભાવનગર સોમનાથ ફોર ટ્રેક કાગવદરના નાગેશ્રી છેલણાઓના પેકેજ ચાર એગ્રો કંપનીએ કરોડો રૂપિયાના ખર્ચ બનાવી રહેલ ફોર ટ્રેક રોડના કંપનીના જ ડ્રાઈવરનો પગાર ત્રણ ત્રણ મહિનાથી થયા ન હોવાથી પગાર આપવામાં આવતો નથી, જેથી ડ્રાઈવરના પોતાના જીવન નિર્વાહ અટકી ગયો છે અને આ બાબતે એગ્રો કંપનીના સીઈઓને સૌ ડ્રાઈવરે રજૂઆત કરેલ ત્યારે ઉલટાની એગ્રો કંપનીના સીઈઓએ ધાક ધમકી અને ગાળો બોલવા જેવી હરકતો તેમજ તમારે થાય તે કરી લેજો તેવું તોછડું વર્તન તેમજ મારી નાખવાની ધમકી આપે છે, તેમજ પોલીસ ખાતા પાસે માર ખવડાવીશું તેવી ધમકી આપે છે, જેના લીધે યોગ્ય ન્યાય માટે તેઓ એગ્રો કંપનીના તમામ ડ્રાઈવરો ગાંધી જયંતિયા માર્ગે આંદોલન કરી રહ્યા છે. અત્યારે અમારા ઘરમાં બાજરો તેલ કે મરચું કોઈ વસ્તુ નથી. અમે અમારો પગાર માંગવા એની પાસે ગયેલા તો સીઓએ અમારી આરે ગેરવર્તન કરેલું અને એવું કીધેલું કે પૈસા કોઈના દેવાના નથી, તમારે જે થાય તે કરી લ્યો અને બધાને કંપનીની બહાર નીકળવાના છે વગર પૈસે, કોઈને કાંઈ દેવાનું નથી. એટલે અમારી સાથે અત્યારે અન્યાય થઈ રહ્યો છે, આનો અમારે જવાબ જોઈએ છે. બોલો ભાઈ, બીજી વાત કે અત્યારે હાઈકોર્ટનો એવો હુકમ છે કે 8 કલાકની નોકરી કરાવો, એના બદલે આ લોકો અમારી પાસે 13-14 કલાક નોકરી કરાવે છે, છતાં અમે કાંઈ બોલતા નથી. રવિવારમાં પૈસા દેવાના હોય છે તો રવિવારમાં એ લોકો અમને પૈસા આપતા નથી, રવિવારના એ કામ કરાવે છે, છતાં અમે કઈ બોલતા નથી. જમવાનું સાહેબ અમને પાર્સલ આવે છે કોથળીની અંદર અને જમવાનું કોઈ સારું આવતું નથી, રોટલી એકદમ લબર જેવી અને સાવલમાં જેવું તેવું હોય, છતાં અમે ગોદવી અને કામ કરીએ છીએ. તમારા જમવાના પૈસા કેટલા કાપે છે દર મહિને? સૌ અમારા જમવાના 2400 રૂપિયા દર મહિને કાપે છે, છતાં અમે અહીંયા ખાતા નથી, ભૂખાઈ રહી છે ક્યારેક અને અમારા ભાઈ દોસ્તારોના ટિફિનમાં ખાઈ લઈએ છીએ, અમારી પાસે એટલા બધું ઓલું નથી, આ જમવાનું ભાવતું નથી અમને, છતાં અમે સહન કરી આ 1 વર્ષ અને 2-3 મહિનાથી આવું અમારી માથે અત્યાચાર સીઓ કરે છે. તમારી પેલા સેલેરી ટાઈમ ટુ ટાઈમ થઈ જતી કે આ રીતનું? પહેલેથી જયારે અમે 10 મહિને સે કામ કર રહે હૈ, અમારે યહાં કોઈ પીએફ જમા હો રહા હૈ ના ટાઈમ સે સેલેરી આ રહા હૈ, હમ લોગ માંગને ગયે સેલેરી તો બોલ રહા હૈ કે તુમ લોગ કો કરના હૈ તો કરો નહીં તો ઘર ભાગ જાઓ, મેં પેમેન્ટ અભી નહીં દુંગા. और हम लोग जितना है हिंदी वाले इन लोगों के साथ में, हम लोगों को सैलरी चाहिए और ये तीसरा महीना खत्म होने वाला है, हमें पैसा नहीं मिला है, मांगते हैं, बोलता है हवा पी लो, खाना खाओ, काम करो, ऐसे ही जवाब मिला है. खाना भी नहीं हम लोग को सही दे रहा है और कुछ भी हो रहा है तो कह रहा है कि पैसा नहीं मिलने वाला है. 8 घंटे ड्यूटी के जगह पे 14-16 घंटे ड्यूटी करा रहा है, ना कोई टाइम है ना कोई टेबल है इस कंपनी में. हम लोग को पेमेंट चाहिए, हम लोग यहाँ से घर जाएंगे, हम इस कंपनी में काम करना नहीं चाहते हैं. फुल एंड फाइनल हम लोगों को चाहिए, 1-1 रुपए दे दे, हम लोग यहाँ से घर चले जाएंगे. यहाँ पे जितना ऑपरेटर है, ऑपरेटर लोगों को मारने की धमकी दे रहा है और यहाँ सीओ जो है वो धमकी दे रहा है बार बार हम लोगों को कि अगर करना करोगे नहीं तो भी मारेंगे, करोगे तो भी मारेंगे, ऐसे धमकी दे रहा है सीओ. कोई नहीं, कोई प्रॉब्लम. વીરજી શિયાળ સાથે NS ગુજરાત ન્યૂઝ રાજુલા.